દીવ ખાતે કમ્પોઝિટ રિજન સેન્ટર અમદાવાદ અને વાત્સલ્ય સંસ્થા તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન દીવના સંયુક્ત પ્રયાસોથી નિષ્ણાત દ્વારા વાલી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે ગવર્મેન્ટ હોસ્પિટલ કોન્ફરન્સ હોલ કુગલા ખાતે સવારે 10 વાગે એક વાલી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કમ્પોઝિટ રિજનલ સેન્ટર અમદાવાદના પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર નેહા રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હેલ્થ ઓફિસર ડોક્ટર કે વાય સુલતાન, CDPO ગાયત્રીબેન જાટ અને DCPO મૈત્રીબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના ડોક્ટર નેહા રાણા ઉપસ્થિત દીવ જિલ્લાના સેરેબ્રલ પાલ્સી અને મલ્ટીપલ ડિસેબિલિટી ધરાવતા બાળકોના વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ વાલીઓ દ્વારા પોતાના બાળકની સમસ્યા અંગે કરવામાં આવતા સવાલો તેમજ સમસ્યા અંગે યોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં હેલ્થ ઓફિસર ડોક્ટર કે વાય સુલતાન સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન તેમજ વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા દ્વારા આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત અને કિશોરભાઈ કાપડિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાઇલ્ડ હેલ્પલાઇન દીવના કોઓર્ડિનેટર ઋષિકેશ સબકે સાહેબ દ્વારા કરવામાં આવ્યું. પાર્ટી રાવલ ચોડસ્ટીપીતી. હું ડૉક્ટર નેહા રાણા, લેક્ચરર ઇન ફિઝિયોથેરાપી, CRC અમદાવાદ. CRC અમદાવાદ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીના અંતર્ગત કાર્યરત છે. એમાં અવેરનેસ જનરેશન પ્રોગ્રામમાં સેરેબ્રલ પાલ્સી, દિવ્યાંગતાને લઈને જે હોમ કેર એડવાઇસ જે વાલીઓને આપવાની હોય છે અને કઈ રીતની તેમને ટેકનિક્સ બધી જે હોય છે, પોઝિશનિંગ છે, એ આપણે ધ્યાનમાં રાખીને અમુક કાર્યક્રમ અને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપ્યું છે. અને એમને જે સ્કીમ્સ બધી હોય છે ગવર્મેન્ટ સ્કીમ્સ રિગાર્ડિંગ, કે એમને ભવિષ્યમાં કઈ કઈ સ્કીમ્સ અંતર્ગત લાભ થઈ શકે એના ઉદ્દેશને લઈને માર્ગદર્શન આપ્યું છે.